चलो आज कुछ अच्छा सुनते हैं। जिंदगी एक्सप्रेस 3.0 માં 94.3 માં એફએમ પર હું છું આરતી, ને આજે ધૂળેટીની શુભકામનાઓ સાથે આવી ગઈ છું તમને તમારી ધૂળેટીની વાતો સંભળાવવા માટે। હાસ તો તમે કેટલું રંગાયા અને ભીંજાયા એ વાતો તો હોય જ ને તમારી પાસે, ને એટલે જ કંઈ કેટલીય વાતો તમે મને લખી મોકલી છે ને એમાંથી પસંદ કરેલી વાતો હું સંભળાવી રહી છું તમને જિંદગી એક્સપ્રેસ 3.0માં। રોજ જ આ વાતોના વિષય હું તમને આપું ને તમે મને લખી મોકલો છો તમારા જવાબો। આ વાતો, આ વિષયો, એ બધું ક્યાંક ને ક્યાંક તમારી જિંદગીને સ્પર્શે છે ને ફરી એકવાર હું તમને કરાવું છું તમારા જીવનની સફર એ યાદગાર ક્ષણોની। એ જ તો છે જિંદગી એક્સપ્રેસ 3.0, તમારી વાતો ને મારા શબ્દો। મેં પૂછેલા તમારા હોળી ધૂળેટીના સંસ્મરણો ને એમાંથી થોડો ગમ્મતવાળો કિસ્સો કઈ સંભળાવું તમને। 6-1 વર્ષ પહેલાની ધૂળેટીની સવાર, વહેલી સવારે હેતસ્વીને ધવલ ઉઠી ગયેલા। ધૂળેટી હતી ભાઈ, રંગવા રંગાવાનો દિવસ હતો, પણ આ બંને ભાઈ બહેનને એટલો તોફાની વિચાર આવ્યો કે વાત ન પૂછો। એ બંને હજુ સુધી સૂઈ રહેલા એમના પપ્પા ને માં બંનેના ચહેરા ચૂપચાપ રંગી નાખ્યા। પછી શું, પપ્પા ને માં જેવા ઉઠ્યા એકબીજાના ચહેરા જોઈને ડરી ગયા ને બૂમ પાડી ઉઠ્યા, ને બંને જણા ખડખડાટ હશે। બાળપણ સાથે, બાળપણ જેટલો જ નિર્દોષ આનંદ આપતો આ કિસ્સો મને મોકલ્યો છે આ તોફાની ભાઈ બહેન હેતસ્વી અને ધવલે। સંભળાવું તમને કશિશની વાત। કશિશ એ વખતે 12th સ્ટાન્ડર્ડમાં ને બોર્ડ એક્ઝામને માત્ર 3 દિવસ બાકી। ધૂળેટી રમવાનું તો વિચાર આવ્યું હતું જ નહીં, એટલે કોઈ પ્લાન પણ નહોતો, પણ એવામાં જ ઘરે મામા મામી આવી ચડ્યા સરપ્રાઈઝ આપવા। હવે કશિશને મન મામા મામી, એટલે મામા મામી ઓછા ને ફ્રેન્ડ્સ વધારે। પછી શું, કશિશ મામા મામી સાથે 1.5 કલાક પૂરા જોશથી હોળી રમી ને પછી બધા બીજા મામાને ત્યાં જ રીતે પહોંચ્યા, ત્યાંય 2 કલાક રંગે રમ્યા। આખા કુટુંબે પૂરેપૂરી ધમાલ કરી। એ રંગો, એ ધમાલ, એ આનંદિત ચહેરાઓ સદાય માટે કશિશના દિલમાં અંકિત થઈ ગયા છે, કેમ કે કમનસીબે કશિશની મમ્મીની એ છેલ્લી ધૂળેટી હતી, કદી ન ભૂલાય એવી ધૂળેટી। આઈ એમ સો સોરી કશિશ, પણ હું ખુશ પણ છું, કેમ કે આજના દિવસે તમે ને મેં ને સાથે આ સાંભળનારા બધાએ ભેગા થઈને તમારી મમ્મીને યાદ કરી। આઈ એમ શ્યોર ભલે આપણને ન દેખાય, પણ એના ચહેરા પર મોટું મજાનું સ્મિત હશે। અંકિતાએ જુનિયર કેજીની પોતાની યાદગાર ધૂળેટીની વાત લખી મોકલી છે। પડોશમાં બધા ધૂળેટી રમતા હતા ને નાનકડી અંકિતાએ જોડાઈ ગયેલી બધાની જોડે। હવે આપણે જાણીએ છીએ કે હવે વખતે બધા ભેગા થાય ને પછી બધાને એક એક ઘરમાંથી બહાર કાઢીએ। હવે પાડોશમાં રહેતી દીદી રંગાવાની બીકે બહાર નહોતી આવતી ને બહારથી બધા ખખડાવ્યા કરે બારણું, ને પછી તો બહારથી ધમકી આપી બધાએ કે બારણું નહીં ખોલે તો રંગવાળા હાથથી દિવાલ પર છાપ પાડીશું। હવે અંકિતાને ખબર નહીં કે આ વાક્ય માત્ર ધમકી આપવા બોલાયેલું, એણે તો દીદી બારણું ખોલીને બહાર ન આવ્યા ધૂળેટી રમવા, એટલે પોતાના બે હાથની છાપ દિવાલ પર બિંદાસ પાડી। બધા સ્તબ્ધ, ને અંકિતાને લાગ્યું કે કંઈક ખોટું થયું છે, એટલે એણે તો તાણ્યો ફેંકડો। એ વખતે રડેલી, પણ મોટી થયા પછી આજે એ દીદી અને એ વાત યાદ કરાવે છે ત્યારે અંકિતાના ચહેરા પર અચૂક હાસ્ય આવી જાય છે। દિવાલ પરની છાપ પૂછવા માટે પડોશીએ એ દિવાલ રંગાવી પડેલી, પણ એ રંગો આજે જીવંત છે અંકિતાના મનમાં। ચેતનને ત્યાં હોળી રમાઈ ને ત્યારે ગજબની ભાગદોડ થયેલી। ચેતનના ભાઈ નિતેશના નવા નવા લગ્ન થયેલા ને નવા આવેલા ભાભીને રંગે તો રમાડવા જ પડે, પણ ભાભી તો આ બધાથી ડરેલા એવા કે મેળા પર દરવાજો બંધ કરીને બેસી ગયા। બધાએ હિરલ ભાભીને બહુ મનાવ્યા નીચે આવવા માટે, પણ આવે જ નહીં ને। હવે બધા એમ થોડું સ્વીકારી લે કે નથી આવતા, ચાલો ચાલી જશે। એ લોકો તો બીજા ઘરના છાપરા પર જઈને ચેતનના ઘરના છાપરાના નળિયા ઊંચા કરીને સીધા ભાભીના રૂમમાં ઉતર્યા। હવે આનો ખ્યાલ જેને નળિયાવાળા ઘર જોયા હશે ને એમને જ આવશે। ટૂંકમાં ભાભીને પકડી પાડ્યા ને કલાડાની મેશની સાથે રંગોથી એમને રંગ્યા, તરાર રમાડ્યા। ભાભીને ખબર પડી કે દિયરોને પહોંચી વળાય એવું નથી।
હિરલ ભાભીના એમના દિયર ચેતનની આ યાદગાર હોળીની વાત મેં તમને કઈ સંભળાવી જિંદગી એક્સપ્રેસ 3.0માં. રાકેશ હોસ્ટેલના દિવસની ધૂળેટીની વાત કરે છે. એ વખતે નવા નવા હોસ્ટેલમાં ભણવા આવેલા, ઘરથી દૂર રહીને આ સ્વતંત્રતાનો સખત કેફ ચડવા માંડેલો. પછી તો ઘરે શનિ રવિ જવાનો ક્રમ પણ તૂટવા લાગેલો, ને એવામાં હોળી આવેલી. બધાએ ભેગા થઈને હોસ્ટેલમાં રોકાવાનું જ નક્કી કરેલું. સામાન્ય રીતે હોસ્ટેલમાં ખાસા નિયમો હતા, પણ ધૂળેટીમાં રંગે રમવામાં છૂટ આપેલી. બધા બહુ જ રમેલા. આખું કેમ્પસ રંગને પાણીના ખાબોચિયા જેવું લાગતું હતું. ને એકવાર આવા તોફાને ચડે ને એ પાછા જુવાનિયા, પછી પૂછવું શું. સખત ધૂળેટી રમ્યા, પાણીએ ભીંજાયા, ઢોલ વગાડીને ગરબા ગાયા. કોને ખબર થોડી પીધેલી ભાંગની અસર હશે કે કેમ, કોઈ અટકે જ નહીં. હોસ્ટેલના વોચમેને વચ્ચે વચ્ચે 2-3 વાર અટકાવવા પ્રયત્ન કર્યો, પણ કંઈ વળ્યું નહીં. સાંજ સુધી ધમાલ કરીને બધા રૂમમાં ગયા, અને પછી વહેલી પડે સવાર. કોલેજ જવાની ધમાલને કેમ્પસમાં વોચમેન દેખાયો જ નહીં. કોઈને ઇસ્ત્રીના કપડાં મંગાવવા હતા, કોઈને નાકા પર આવેલી ચાની કીટલીથી ચા ને ખારી મંગાવવા હતા. ને ખબર પડેલી કે વોચમેનના બાપુ રાત્રે ગુજરી ગયેલા. છેલ્લા 3 દિવસથી સખત બીમાર હતા એ, ને હોસ્ટેલની પાછળની ઓરડીમાં તો હતા. રાકેશને એના દોસ્તોને એટલું તો ખરાબ લાગ્યું કે વાત ન પૂછો. શરમને માર્યા વોચમેન સાથે આંખોય નહોતા મેળવી શક્યા. એ ધૂળેટી યાદ આવે છે ને આજે પણ રાકેશનું હૈયું ભરાઈ આવે છે. ધૂળેટીના સંસ્મરણો ખાસ્સા આવ્યા છે, પણ હોળીના નહીં. હું તમને કહું, અમે જ્યારે નાના હતા ને ત્યારે લાકડા ક્યાંથી ભેગા કરવા ને હોળીમાં કઈ રીતે સળગાવવા એના માટે અમે ઠેર ઠેર ફરી વળતા. કોઈને ત્યાંથી તૂટી ગયેલું કોઈ ફર્નિચર હોય, ખુરશી હોય તો એ લઈ આવતા. ક્યાંક કોઈક સુકાયેલું ઝાડ પડ્યું હોય તો એ ખેંચી લાવતા, છાણા લઈ આવતા. આખો દિવસ હોળી તૈયાર કરતા, અને આખો દિવસ હોળી ભૂખ્યા રહેવાનું હોય એટલે આસપાસથી જેનું ઘર નજીક હોય એના ઘરમાંથી આવેલી ધાણીને સેવ ખાતા. સાંજે હોળી પ્રગટતી, હોળીની દક્ષિણા કરતા. એમાંય હોળીની પૂજા માટે નાખેલા કાચી કેરી અને શ્રીફળ બહાર કાઢીને એનું શું કરવું એના માટે હોડ જામતી. કાચી કેરી તો બફાઈ જતી એટલે ત્યાં ને ત્યાં મીઠું નાખીને ખાઈ જતા. પછી એ શ્રીફળ એમાંથી પ્રસાદ થતો, ઘરે ઘર પહોંચતો. અને પછી બીજા દિવસે ધૂળેટી, સોસાયટીના મિત્રો સાથે રમેલી એ યાદગાર ધૂળેટી. માત્ર ગુલાલ અને પાણી સાથે રમેલી એ ધૂળેટી. કદાચ એ વખતે નાના હતા એટલે ખ્યાલ નહોતો આવતો કે પાણી નહીં વાપરવું જોઈએ, પણ આજે મોટા થયા પછી એમ થાય છે કે પાણીની બહુ તકલીફ છે, તો બને ત્યાં સુધી માત્ર ગુલાલથી આ હોળી રમીએ. હવે હું તમને ફરી મળીશ આવતા અઠવાડિયે નવી વાતો લઈને, નવી યાદો લઈને, તમારી વાતો લઈને, મારા શબ્દો લઈને, તમારા સંસ્મરણો લઈને અને મારી લાગણીઓ લઈને, અહીંયા જ 94.3 માય એફએમ પર. આ સમય દરમિયાન ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર આ 3 જગ્યાએ આપણે સંપર્કમાં રહી શકીએ @aartivyaspatel @aartivyaspatel. તમને ફરી મળું ત્યાં સુધી ગુડ નાઇટ, ટેક કેર એન્ડ જીઓ દિલ સે. ચલો આજ કુછ અચ્છા સુનતે હૈ 94.3.